કે બહુમતી ની અંદર ઇન્ડિયા આવી ગયું છે અઠ્યાવીસ બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન જે છે તે આગળ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રની અંદર એનડીએ માટે સારા સમાચાર બેઠકો ઉપર તેઓ આગળ ચાલી રહ્યા છે જે વાત કરી લઈએ મહારાષ્ટ્રની અંદર તો બસો અઠ્યાસી માંથી બસો ત્રણ બેઠકોના મતગણતરી ચાલી રહી છે જેમાં ઇન્ડિયા જે છે તે એટલે કે ઓગણપચાસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જયારે એનડીએ ગઠબંધન એકસો પચાસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ત્યારે તેની સાથે બીજું એક મહત્વનું આમ તો તમે જોશો તો ઉલટા સુલટી થઈ ગયું કારણ કે ઉમેદવારો લીડમાં છે જીતમાં હજી નથી આવ્યા સમય લાગશે કલાક દોઢ કલાક બે કલાકનો ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં અઠ્યાવીસ પર આગળ છે એનડીએ ત્રેવીસ પર આગળ છે અને અદર જે છે તે બે પર જોવા મળી રહ્યા છે તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં એક તરફ મોટી જીત હોઈ શકે છે તો બીજી તરફ ઝારખંડમાંથી બીજેપીને શીખવા પણ મળે તે પણ એક મહત્વની વાત જોવા મળી શકે છે એસેમ્બલી રિઝલ્ટ જે છે વિધાનસભા બે મહત્વની રહી હતી અનિલભાઈ અહીંયા આગળ ઝારખંડ એક એવી ચર્ચાનો મુદ્દો ના રહ્યો પરંતુ જ્યારે કપિલભાઈએ વાત કરી કે એક નામ આપી દેવામાં આવ્યું કે આદિવાસી સીએમ નટાવવામાં આવ્યા આદિવાસી સીએમ સામે ષડયંત્ર કરવામાં આવ્યું તો એ મતદારોને આકર્ષવા માટે પણ મહત્વની વાત થઈ જાય છે જો આ બંને રાજ્યોમાં જે રીતે ટ્રેન ચાલી રહી એ પરથી એવું લાગે એન્ટી ઇન્કમ બન્સી કોઈને નડી નથી મહારાષ્ટ્રમાં પણ નથી નડી અને ઝારખંડમાં પણ નડી નથી અને બીજું વાત રહી કપિલભાઈએ કહ્યું કે સિટિંગ સીએમને એ તો એ મને એવું લાગે છે કે આ રીતે સિટિંગ સીએમને કરવા અથવા તો આ રીતે સત્તા પક્ષ તરફથી આ રીતે પગલાં લેવા વેન્ડેટા પોલિટિક્સ જેને આપણે કહીએ છીએ બધાનું રાજકારણ એ ભારતીય રાજકારણમાં વર્ષોથી રહ્યું છે એવું નથી કે છેલ્લા અમુક વર્ષથી ચાલી રહ્યું છે અને બીજું એમને એ નિર્દોષ સાબિત થયા તો એમને ફરી સીએમ પદે ચૂંટાયા છે એવું બીજા રાજ્યોમાં પણ બની ગયું છે એટલે આ આ વેન્ડેટા પોલિટિક્સ જે છે એ તે ઘણા વર્ષોથી ચાલતું રહ્યું છે એવું નથી કે પર્ટિક્યુલર આ કેસમાં છે અગાઉ પણ થયેલું છે રાજગોર સાહેબ અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો જે કપિલભાઈ તરફથી આક્ષેપ હતા કે ભાઈ મહારાષ્ટ્રની અંદર ખોટી બનેલી સરકાર છે જો અત્યારના જે પ્રમાણે ટ્રેન્ડ જોઈએ આપના માટે હવે ચિંતાનો વિષય અથવા ચિંતનનો વિષય આવી જશે કે ચોક્કસ ચિંતાનો વિષય છે એટલે ચિંતા કરીને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા માટે આ ઇલેક્શનો વાવનો હોય કે મહારાષ્ટ્રનું હોય કે ઝારખંડનું હોય આનંદના સમાચાર છે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની અંદર જેટલી સીટો લડી છે જો અત્યારે અમને એવું લાગી રહ્યું છે વિશ્લેષક તરીકે અથવા અમને પણ કે જો અમે એકલા હાથે લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે જીતી રહી છે

સરકારવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થન ધરાવતી લોકોએ એમને વોટ આપ્યા છે ચોક્કસ હાર અને જીત થાય તો ક્યાંક ને ક્યાંક આત્મચિંતનનો વિષય આવે તો એ આત્મચિંતન તો અમે મેં કીધું ને કે જીતીએ તો પણ અમે કરતા હોઈએ છીએ હારીએ તો પણ અમે કરતા હોઈએ છીએ બીજા દિવસથી આપણે જે સૌરા સોમનાથની અંદર જે ચિંતન શિબિર કરવાની હતી એ અમે ચાલુ કરી દીધી એટલે ટૂંકમાં પ્રજાના હિતના કામો કરીશું ચોક્કસ ક્યાંય જુદા જુદા વચનો નહીં આપીએ માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્ર કીધું ચોક્કસ કોંગ્રેસ હજારે જ્ઞાતિઓને હજારે વાળાઓને લઈને સાથે ચાલે છે પરંતુ માત્ર માત્ર એક પરિવારને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ચાલે છે અમે સમગ્ર આ એકસો ચાલીસ કરોડ ની જનતા નું જે પરિવાર છે એને ઉજાગર કરવા માટે એક પરિવાર ને જાગર કરીને એક જ પરિવાર જીતાડવા માટે અમે કામ નથી કરતા ઠીક છે ઝારખંડ થી કપિલભાઈ એક સારા સમાચાર એ છે કે બહુમત તરફ જવા માટેનો જે આંકડો છે એ હવે દૂર નથી રહ્યો પ્રાથમિક વલણોની અંદર વાત છે ઇન્ડિયા ગઠબંધન માટે અહીંયા આગળ અપેક્ષિત જે છે તે આંકડો જોઈ રહ્યા છો આપ અત્યારે એકત્રીસ બેઠકો છે કદાચ હમણાં નવ બેઠકો કારણ કે હજી અઠ્ઠાવન ની એક્યાસી હજી એક્યાસી બેઠકો સુધી જતા આગળ જતું જોવા મળશે પરંતુ કાંટાની ટક્કર ઝારખંડમાં રહેશે

અંબાણી સાહેબ અદાણી સાહેબના આશીર્વાદ આવે અને ખોખાએ ખોખા થેલાઓ પૈસાના ભરીને એમના નેતાઓ પકડાય અમે ઈચ્છીએ છીએ તમે એકલા લડો તાકાત હોય આવો મેદાનની અંદર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ પોલીસ ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે વાવથી મહત્વના ને મોટા સમાચાર અત્યાર સુધીમાં સાડત્રીસ પોઈન્ટ બે ટકા મતદાનનું મતગણતરી થઈ છે પાંત્રીસ પોઈન્ટ સાત ટકા મત સ્વરૂપજીને મળ્યા છે વાવમાં અત્યંત જોવા જેવી ટક્કર જોવા મળી રહી છે વાવથી સમાચાર માવજી પટેલ અત્યાર સુધીમાં

સાત હજાર ચારસો અઠ્ઠાણું મત સ્વરૂપજીને મળ્યા છે જ્યારે અડતાલીસો મત માવજીભાઈને મળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે તો વાવની અંદર મોટો વોટ અનિલભાઈ માવજીભાઈ ખેંચી રહ્યા છે જે આપણા તમામ લોકોનું માનવું હતું તમારે જે સ્થાનિક પત્રકારો સાથેની વાતચીત હતી તેવું જ કંઈક જનતાએ પણ વિચારીને ચાલી હોય તેવું લાગી રહ્યું છે ત્રેવીસ ટકા વોટશેર મોટો છે વાવ બેઠક માટે બિલકુલ એટલે એમને છે ને ખાલી પોતાના સમાજના મત નથી મળ્યા બીજા ઠાકોર સમાજના પણ મત મળ્યા છે એટલા માટે જ આ ડિફરન્સ દેખાઈ રહ્યો છે આપણે જ્યારે પણ માવજીભાઈ સાથે અમે પણ વાત કરી ત્યારે અમે કીધું કે તમે ચૌધરી સમાજની એકલી બેઠકો કરી કે એકલા એમના પૂરતા જ રહ્યા તેમણે કહ્યું કે હું બધા બેઠકો માટે ગયો છું બધા સમાજ સાથે ગયો છું અને તેઓએ મત મતદાન કરવાનો વિશ્વાસ કર્યો છે તો કદાચ આ ત્રેવીસ ટકામાં એ જોઈ રહ્યા છું ચિત્ર કે જે ભાજપને નુકસાન કરી રહ્યું છે ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન આમાં દેખાઈ રહ્યું છે અને કમલેશભાઈ અહીંયા કંઈક મહત્વની વાત એ પણ છે કારણ કે વાવ બેડા ચૂંટણીને લઈને વધુ એક જાણકારી મળી રહી છે તેના ઉપર સીધા જઈએ

ટૂંક સમય પહેલા ન્યૂઝ એટીન ગુજરાતી પર વાતચીત કરતા કર્યો હતો ને તેમણે કહ્યું કે ત્રેવીસે ત્રેવીસ રાઉન્ડ જે છે મત ગણતરીના તેમાં હું આગળ હોઈશ મારી જ લીડ છે મારી જ જીત થવાની છે જનતાએ વિશ્વાસ ફરી વખત અમારી પાર્ટી પર મૂક્યો છે અમારા પર મૂક્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો ને હવે ત્રીજા રાઉન્ડના અંતે લીડ જે છે તે થોડી મોટી થઈ ગઈ છે અગિયારસો ને છાસઠ મતની લીડ અહીંયા આગળ રાજકોટ સાહેબ થઈ ગઈ છે લીડ હવે ધીમે ધીમે વધી રહી છે થોડી ચિંતાની વાત ચોક્કસ કેમ નહીં કે અને એક વસ્તુ છે કે જે પ્રજાએ મત આપ્યા છે એ ચોક્કસ અંદર કોંગ્રેસ જીતતી દેખાય છે અને કોંગ્રેસ આગળ પણ દેખાય છે અમે સ્વીકારીએ છીએ મેં કીધું ને કે ક્યારે કોઈ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે ક્યારે અસ્વીકાર કરતો જ નથી સ્વીકારીને જ ચાલે છે અને મેં કીધું એ રીતે આગળ પણ કોંગ્રેસની ક્ષતિઓ હશે કેમ કે તો રાજકીય પાર્ટી છે એમની પણ ક્ષતિઓ હોય એ પણ હું પ્રદર્શિત કરવા અહીંયા આગળ નથી માત્ર કે કોંગ્રેસે આમ કર્યું એટલે આમ આમને ભારતીય જનતા પાર્ટીના જે પણ ક્ષતિઓ હોય છે એને માફ કરીને મેં કીધું વારંવાર પ્રજા આશીર્વાદ પણ આપતી હોય છે અને ક્યાંક ક્ષતિઓ જોઈને એને ક્યાંક ને ક્યાંક એને અવગણના ન પણ કરે અને પ્રજા જે રીતે એને 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 ચોઈસ કરવાની હતી ત્રણ પ્રાંખિયા જંગની અંદર મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવું સીધું નહોતું તો ચોક્કસ ક્યાંકને ક્યાંક અમારા જે વોટો છે એ કપાયા અને અત્યારે કોંગ્રેસ

જો જીતી જાય તો ગુલાબસિંહ પણ હશે તો બનાસકાંઠાના અનેક વિકાસના કાર્યો બાકી રહી ગયા છે પાયાની સુવિધા રોડ રસ્તાથી લઈને પાણીનું એ હવે પૂરા કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે હશે ચોક્કસથી વાવ અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે અને કોંગ્રેસ પાર્ટીનો નેતા કાર્યકર્તા એ હર હંમેશ એના વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયત્ન કરશે અને કર્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે એનું રીઝન છે કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની ઈમાનદારી ઈમાનદારીપૂર્વક એની વાતને વિધાનસભાના ફ્લોર સુધી પહોંચાડી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે શર્મનાક રીતે જે પ્રકારે વાવણીને પ્રચાર કર્યો કે તમે ભાજપના ધારાસભ્યની ચૂંટણી લઈ જશો તો જ વિકાસ થશે સરકાર બનાવે છે તમે સરકાર ગુજરાતની અંદર તો સરકાર ગુજરાતીઓની છે સમગ્ર ગુજરાતની સરકાર છે હું વિપક્ષમાં સરકાર નથી મારી સરકાર છે સરકાર માટે ક્યારે ભેદભાવ ન હોઈ શકે શું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટણીને જાય તો જ તમે ત્યાં પૈસા ફાળવો તો જ તમે ત્યાંના લોકોને સાચવો વાવણી જનતા તમે દુશ્મન થઈ તમે હારી ગયા તો ત્યાં તમે દુશ્મની કરી લેશો તમે તે જનતાનો વિકાસ નહીં કરો ભારતીય જનતા પાર્ટીની આ વાતને આ વાવણી જનતાએ તમાજો મારો છે કે સરકારમાં ભલે તમે હોવ પરંતુ વાવની અંદરથી વિપક્ષનો ધારાસભ્ય આવશે ચૂંટાઈને કોંગ્રેસ પાર્ટીનો મજબૂત ધારાસભ્ય હશે એ તમારી સરકારની સામે લડીને એ તમારી સરકારની સામે લડીને વાવના વિકાસના કામો લઈને આવશે અમારા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરા ભૂતકાળની થરાદની અંદર પણ જ્યારે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવતો ત્યારે અનસનો કર્યા હતા અને થરાદના વિકાસ માટેની લડત ચલાવી હતી એમ એ જ રીતે ગેની બેને પણ બે ટર્મ ધારાસભ્ય રહીને સરકારની સામે લડીને વાવના વિકાસના કાર્યો કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું ઠીક છે અનિલભાઈ અહીંયા આગળ ક્વિક રિએક્શન એ પણ મહત્વનું છે કારણ કે વાવની જ્યારે જ્યારે વાત થઈ મતદારોની હંમેશા ચર્ચા રહે બાય ઇલેક્શન હતું મતદાન એ રીતે થયું જાણે મુખ્ય ઇલેક્શન હોય અને એ જ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી જનતા ઇન્ટરેસ્ટેડ છે પોતાનો પ્રતિનિધિ મૂકવા માટે ચોક્કસ જે રીતે મતદાન થયું છે અને જે રીતે અત્યારે વલણ દેખાઈ રહ્યું છે એ જોતા મતદારો પણ બહુ આમાં ટૂંકમાં માવજીભાઈના આવ્યા પછી રસપ્રદ થઈ ગઈ ચૂંટણી આખી એટલે એ રીતે તમે જોયું એટલે પણ રાષ્ટ્રીય સ્તરે પણ વાવ બેઠક પર ચિંતસ રહ્યું છે એક મહત્વની વાત હવે ટેલી જે છે અપડેટ થઈ ગઈ છે કેટલા મત છે સ્વરૂપજી પાસે તે આપણે બદલી કાઢીશું સુધારીશું પરંતુ જે મુખ્ય સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો મુખ્ય સ્વરૂપજી જે છે તે અગિયાર હજાર એકસો ને જે તેમને મત મળ્યા છે જ્યારે ગુલાબસી જે છે તે બાર હજાર ત્રણસો સાહીઠ મત તેઓને અત્યાર સુધીમાં મળ્યા છે અને માવજીભાઈને છ હજાર પાંચસો ને દસ મત મળ્યા છે એટલે કે ઓલમોસ્ટ પચાસ ટકા જો પહેલા ઉમેદવાર કે જે તરફ ગુલાબસી જોવા મળી રહ્યા છે તેમની વાત કરીએ તો તેની કરતા વધારે મત જે છે તે જોવા મળી રહ્યા છે અહીંયા આગળ સૌથી વધારે મહત્વજી આપણે ચર્ચા કરતા હતા ઓલમોસ્ટ પચાસ ટકા જે મત જે છે તે જો ગુલાબસિંહ બાર ત્રણસો સાહીઠ ગુલાબસિંહ પાસે છ હજાર પાંચસો દસ જે માવજી પાસે છે જો આખું ચિત્ર બદલાયું હોત તો સ્વરૂપજી ક્યાં આગળ હોત બિલકુલ એટલે મેં કહ્યું કે આ એક ફેક્ટર પહેલા એમને પચાસ ટકા જેટલો અત્યારે એમને એનાથી વતવણ વધારે ડિફરન્સ થઈ ગયો છે હા એટલે જે પણ પરિણામ આવે જે એના માટે હું તો એવું માનું છું કે માવજીભાઈ પટેલ ફેક્ટર એના માટે નિર્ણાયક સાબિત થઈ માવજીભાઈ બિલકુલ સાચી વાત હતી માવજીભાઈને મનાવી માટે સારું માવજીભાઈ બચાવી હોત તો પછી એમાં માવજીભાઈને મનાવી લીધા હોત તો ફેર પડ્યો ચોક્કસ ઠીક છે કપિલભાઈ અહીંયા આગળ આપના માટે સારા સમાચાર છે કારણ કે લીડ વધારે છે ગુલાબસી બાર હજારથી વધુ મત સાથે આગળ વધી રહ્યા છે હજી ત્રણ રાઉન્ડ થયા છે હજી બીજા વીસ રાઉન્ડ બાકી છે સ્પષ્ટ એ મત છે કે ગેનીબેન સાથે વાવની જનતા રહી છે ગુલાબસી સાથે વાવની જનતા રહી છે ચોક્કસથી ફરી વાર વાવની જનતા વિશ્વાસ તો ચોક્કસથી મૂક્યો છે વાવની જનતાએ ફરીથી ગેનીબેનને ગુજરાતનું ગૌરવ બનાવ્યું ગેનીબેનને ગુજરાતમાંથી સાંસદ તરીકે લોકસભામાં ચૂંટીને મોકલ્યા

બે લાખ ઓગણીસ હજાર જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ હવે રાઉન્ડ બાદ રાઉન્ડની જે છે તેની ગણતરી શરૂ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે એટલે કે તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે તેની મત ગણતરીની શરૂઆત થઈ હતી તેમાં ત્રણ રાઉન્ડ આવે છે આ ત્રણ ત્રણ રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ અગિયારસો તોતેર જેટલા મત જે છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે એટલે કે કોંગ્રેસને આટલી લીડ જે છે તે મળી છે અંતર્ગત વાત કરીએ તો સૌથી પ્રથમ બસો એકાવન પહેલા રાઉન્ડની અંદર બસો એકાવન મતની લીડ જે છે તે ગુલાબસિંહની હતી ત્યારબાદ છેતાલીસો અને ત્યારબાદ સીધું પીક પકડાય એટલે હવે એક હજાર મતની લીડ જે છે તે વધી ચૂકી છે એટલે કુલ અગિયારસો મતની જે લીડ જે છે તે આ રીતે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડની અંદર છેતાલીસો નેવ્યાસી જેટલા મત જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે એ જ રીતે કોંગ્રેસને પિસ્તાલીસો અઠ્ઠાવન મત મળ્યા છે અને માવજી પટેલને સત્તરસો દસ મત

સરેરાશ જે ગુલાબસી જે છે આજે ત્રણ રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે પહેલા રાઉન્ડની અંદર બસો અઠ્ઠાવન મતથી આગળ હતા તેના પછી બીજા રાઉન્ડની અંદર છેતાલીસ મતથી આગળ હતા અને ત્રીજા રાઉન્ડની અંદર અગિયારસો ને જે ત્રીજા રાઉન્ડની અંદર આઠસો અને અગણાસિત્તેર મતોથી આગળ હતા આમ ટોટલ અગિયારસો અને જે તોતેર મતોથી જે છે તે ગુલાબસી આગળ ચાલી રહ્યા છે મહત્ત્વની વાત તો એ છે કે આ તળાવ જિલ્લા પંચાયતના જે આંકડાઓ અત્યારે ખુલ્યા છે તળાવ જિલ્લા પંચાયતના આંકડાઓની અંદર એવું હતું કે માવજીભાઈના જે ગામો હતા કે માવજીભાઈના જે ગામો છે તેને લઈને માવજીભાઈ ક્યાંક ને ક્યાંક આગળ ચલશે પરંતુ માવજીભાઈ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસને બાર હજાર ત્રણસો ને સાઠ મતો મળ્યા છે જ્યારે ભાજપને અગિયાર હજાર એકસો સત્યાસી મતો મળ્યા છે ત્યારે માવજીભાઈને માત્ર પાસઠસો ને દસ મતો મળ્યા છે માવજીભાઈ છે પોતાના ગામ આકોલીમાં આગળ રહ્યા છે બાકી બીજા ગામોમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં આગળ રહ્યા છે જો માવજીભાઈ ના હોત તો આ જે બળદ જે ત્રણ રાઉન્ડના અંતે ભાજપ આગળ હોત પરંતુ માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવતા અત્યારે નજરે પડી રહ્યા છે કૌતમ જે રીતે જે ટકાવારીની આંકડાકીય માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં જે પ્રકારના મત મળ્યા છે જે અંતર્ગત માવજી પટેલ જે છે તે તેવીસ જેટલા મત સિદ્ધાર્થ અત્યાર સુધીમાં ખેંચી ચૂક્યા છે એટલે સીધી અસર જે છે તે ભારતીય જનતા પાર્ટીને થાય તે પ્રકારે લાગી રહ્યું છે કારણ કે તેવીસ મત અત્યાર સુધીની જે મત ગણતરી થઈ છે તેમાં માવજી પટેલ જે છે તે ખેંચી ચૂક્યા છે જે રીતે કહી શકાય કે ગુલાબસીને સાડત્રીસ જેટલા મત મળ્યા છે તો પાંત્રીસ જેટલા મત સ્વરૂપજીને મળ્યા છે અને બાવીસ

જે માવજીભાઈ પટેલ અહીં બગાડતા જોવા મળી રહ્યા છે બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ પણ આ બેઠક કારણ કે એ પ્રતિષ્ઠાનો જંગ હતો ભારતીય જનતા પાર્ટી માટે પણ કોંગ્રેસ માટે પણ ગેની બેન જીત્યા પછી આ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીતે એના માટે ચોક્કસ પ્રયત્ન કરે એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ બધા જ મંત્રીઓ મુખ્યમંત્રીને બધાને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં મોકલ્યા હતા કોંગ્રેસે પણ કોઈ કસર અનિલભાઈ આપ આપની વાત પૂરી કરશો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા અગાઉ દાવો કરવામાં આવ્યો હતો શરૂઆતમાં કોંગ્રેસ લીડ ખેંચશે તેવો દાવો ન્યૂઝ એટીન ગુજરાતીએ કર્યો હતો શરૂઆતના ત્રણેય રાઉન્ડ વિશ્લેષણ પ્રમાણે જ રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી ફરી એક વખત ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ એટીન ગુજરાતી સાબિત થયું છે સુધી પહોંચાડ્યું અને અમારું જે વિશ્લેષણ હતું તે અહીં સાચું સાબિત થઈ રહ્યું છે હજુ વલણ છે બપોરે બાર વાગ્યા સુધીની રાહ જોવામાં આવી રહી છે પરંતુ સૌથી વધારે મત અત્યારે ગુલાબસિંહ રાજપૂતના પક્ષમાં જ જતા દેખાઈ રહ્યા છે વલણોના હિસાબથી

થોડું ઉલટફેર થઈ શકે છે એવી એક પાતળી સંભાવના છે બાકી અત્યાર જે રીતે ચાલી રહ્યો એ રીતે તો કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે કમલેશભાઈ આપની માટે આ જે આંકડા છે તે ખરેખર ચિંતા સમાન હશે કારણ કે એડી ચોટીનું જોર લગાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ વાવ વિધાનસભાની બેઠકને શાખનો જંગ ગણી લીધો હતો નહીં વાવ નહીં કોઈ પણ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી શાખનો જંગ જ સમજે છે હજુ પણ જો તમે એવું માનતા હોય કે આ નાનું ઇલેક્શન છે આ મોટું ઇલેક્શન છે ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી હોતું અને તમે આવ્યા ડિબેટમાં એ પહેલા એ ચર્ચા પણ થતી હતી તે માવજીભાઈને તમે મનાવી લીધા હોત તો બહુ સારું પણ ચોક્કસ અમે એવું માનીએ છીએ કે માવજીભાઈને મનાવવા માટે પ્રમાણિક પ્રયત્ન થયો છે પણ છતાં પણ કોઈ વ્યક્તિનું માનસિકતા એવી હોય હું મરું પણ તમને રાડું આવા જે શબ્દો એ લોકોને હોય તો એ માનસિક વિચિત્ર વિચિત્રતાના કારણે ક્યાંક ને ક્યાંક કોકને નુકસાન કરાવતા હોય છે પરંતુ હવે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર વાવની જનતા જે પણ આશીર્વાદ આપશે એ આશીર્વાદ સ્વીકારીને વાવનો વિકાસ કરવા માટે તત્પર છે અને કામ કરીશું આ ચોક્કસ મને આનંદ થાય છે કે જે પણ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હતી એ બેંક કદાચ કોંગ્રેસમાં ફાયદો મેળવવા માટે કોંગ્રેસે કરી છતાં પણ ત્રણેય રાજ્યોના જે ઇલેક્શન આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ તો અકબંધ રહ્યા છે પરંતુ બીજી પાર્ટીના વોટ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ઉમેદવાર નારાજ થઈને લડતા હોય એ બાજુ ગયા છે એટલે અમને આનંદનો વિષય છે કે અમે જે વિચાર્યું હતું એ પ્રમાણે મતદાન થયું છે છતાં પણ બીજો એક અભિનંદન તમને આપી દઉં કે તમે ત્રણ રાઉન્ડની અંદર એવું કીધું હતું કે કોંગ્રેસ શરૂઆતના રૂજાનની અંદર વાવની અંદર આગળ હશે તો તમને પણ અભિનંદન

સિત્તેર બેઠકોના જે ગણતરી છે તે થઈ ચુકી છે અને ઓગણચાળીસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન થઈ રહી છે ઇન્ડિયા ગઠબંધન ઓગણચાળીસ બેઠક પર આગળ એનડીએ ઓગણત્રીસ બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે એટલે અહીં મહાયુતી અને મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રમાં સેના વર્ષિસ સેના અને પવાર વર્ષિસ પવાર આખરે કોણ બાજી મારે છે નડશે તેવું કહેવાતું હતું પરંતુ આંકડાઓ અત્યારના રુજાન અલગ વલણ દર્શાવી રહ્યા છે ચોક્કસ કોઈ પણ વસ્તુ ક્યાં નડશે એ રાજકીય વિશ્લેષકો પોતાની રીતે ચર્ચા કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિષય ઉપર ક્યારે ચર્ચા એટલી